જૂનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણીના કારણે માહોલ ગરમાયો છે ત્યારે ચૂંટણી સમયે એનસીપીના પ્રદેશ મહામંત્રી રેશમા પટેલની સુરક્ષા દૂર કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ સુરક્ષા હટાવી લેતા વિવાદ સર્જાયો છે. રેશમા પટેલને છેલ્લા બે વર્ષ પહેલા જાનનું જોખમ હોવાના કારણે રાજ્ય સરકાર દ્વારા જે સુરક્ષા આપવામાં આવી હતી ત્યારે રેશમા પટેલ દ્વારા મહિલા આયોગ અને ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી છે અને સુરક્ષા આપવા માટે માંગણી કરવામાં આવી છે. છેલ્લા બે વર્ષથી મને મારા જીવનું જોખમ વર્તાતું હતું એટલા માટે ગુજરાત ગવર્મેન્ટે મને પ્રોટેક્શન સુરક્ષા આપેલી, પરંતુ કાલ અચાનક જ મારા કમાન્ડો વિથડ્રોલ કરી લેવામાં આવ્યા છે અને મારી સુરક્ષા હટાવવામાં આવી છે. એ વસ્તુ સાબિત કરે છે કે ભારતીય જનતા પાર્ટી તાનાશાહી કેટલી છે. એ લોકોની જે લોકશાહીનું જે કતલેઆમ કર્યું છે એનો જ આ એક ભાગ છે. કારણ કે બે દિવસ પહેલાં જ અમે લોકોએ અમને ભારતીય જનતા પાર્ટીના જે ગુંડાઓ હતા એના દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉભેલા અમારા ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચવા માટે, ખાસ કરીને મહિલા ઉમેદવારો, અને મને ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી હતી. અને એ ધમકીઓના સિલસિલો ચાલુ જ છે. ભૂતકાળમાં પણ ઘણી બધી વાર મને ધમકીઓ આપવામાં આવી છે, મારા ઉપર હુમલાઓ થયા છે. આ બધું થયા છતાં પણ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા આપેલી સુરક્ષા હટાવવામાં આવી છે. એ વસ્તુ સાબિત કરે છે કે ક્યાંક ને ક્યાંક મારા વિરુદ્ધમાં ષડયંત્રો થઈ રહ્યા છે. જે ગુંડાઓ છે, જે આવારા તત્વો છે, અને જે ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી છે કે એની સામે કોઈ પણ અવાજ ઉઠાવે, કોઈ પણ અન્યાય સામે અવાજ ઉઠાવે એનો કાળસ કાઢી નાખવાનો, એની રાજકીય હત્યા કરી નાખવાની, એવું કદાચ મારી સાથે પણ થઈ શકે એવી મને શંકા છે.